પણ હવે સમય એવો છે કે ઘરમાં કામ કરવા વાળા એ ફોન લઈને આવે છે અને આપણે એની સાથે વાત કરીએ કે કઈ હોય તો કે તમારા પતિ જાય એટલે મિસ્ડ કોલ મારી દેજો અમારા અમદાવાદમાં તો મિસ્ડ કોલ નું બહુ મહત્વ છે પૈસા ના લાગે ને હમણાં જ મને કહ્યું કે અમદાવાદનું પાણી તો હજી કોઈને પરખાયું નથી એમ એક માણસ ટ્રેનમાં જતો તો રાત્રે તો ટ્રેનમાં અંધારું એને ખબર ના પડ્યું કે કયું સ્ટેશન આવ્યું એટલે એને કહ્યું ત્યાં ચા વાળો એને ચા આપવા માટે બૂમો પાડતો તો ચા 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 એટલે એને પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન આવ્યું તો કે પચીસ પૈસા આપો તો કહું તો કે સમજી ગયો અમદાવાદ આવ્યું એટલે અમદાવાદ તો તમે જે કીધું એવું જ છે કે અમદાવાદનું પાણી એમ સહેલાઈથી પરખાય એમ નથી મજાની વાત એ છે કે આટલા બધા લોકો જ્યારે ભેગા થાય

આપણને કથા પૂરી થાય કે કોઈ પણ અધ્યાય પૂરો થાય તો શું કે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ પહેલા કોનું નામ આવે પાર્વતીનું પછી મહાદેવ આપણા ઘરોમાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ તો આપણને સમજાય કે સ્ત્રીઓએ એવું નક્કી કરી લીધું છે કે અમારાથી કશું થશે જ નહીં કેટલી બધી સ્ત્રીઓને હું મળું એમ કે બેન અમે તો કશું કર્યું નહીં અમે તો કમાયા નહીં અમે તો કઈ કામ ના કર્યું મારે બધી સ્ત્રીઓને પૂછવું છે જે અત્યારે પચાસ પંચાવન સાહીઠ વર્ષની છે જેમને લાગે છે કે નોકરી ના કરી કઈ કામ ના કર્યું ઓછું ભણ્યા એ બધી સ્ત્રીઓને મારે પૂછવું છે કે આ દેશમાં બે સરસ નાગરિકો આપ્યા છે તમે ઓછા મોછા બે બે મજાના છોકરાઓ ઉછેર્યા છે સારા માણસો મોટા કર્યા છે તો તમે આ દેશ માટે કેટલું બધું કર્યું છે આપણે ગૃહલક્ષ્મી શબ્દ વાપરીએ છીએ કેટલો સરસ શબ્દ છે ઘરની લક્ષ્મી નગર લક્ષ્મી હોય અમારે ત્યાં ભદ્રકાળીનું મંદિર છે અહીંયા લક્ષ્મીનારાયણ નું મંદિર છે એ ગામની લક્ષ્મી હોય પણ એવી ઘરની લક્ષ્મી હોય અને ઘરની લક્ષ્મી આપણને જ્યારે પરણીને આવે બહુ ઘરમાં ત્યારે આપણે બધા આમ જુઓ ને તો એની પાછળ લાગી જઈએ એક સાદો ફોન ખરીદ્યો હોય ને એમાંય આપણને કહે એ લોકો કે આ ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરો ને તો વચ્ચે એને અડતા નહીં નહીં તો ફોન હેંગ થઈ જશે નવો ફોન લીધો એમાં તમે બધું નાખતા હો તો તમને કહે કે આને વચ્ચે ના અડતા પેલી છોકરી એના ઘરની કેટલી બધી 24 વર્ષની 25 વર્ષની મેમરી લઈને આવી છે કેટલી સ્મૃતિ છે એની એ બધું લઈને આવી છે આપણે બીજા જ દિવસથી શું કહીએ અમારે ઘેર ને તમારે ઘેર એક વહુ હતી પરણીને આવી અને ઘેર પગ ફેરો કરવા ગઈ એટલે કે મારી સાસુ તો બહુ જ છે હું એને મારી નાખીશ એટલે કહ્યું કે એવું કરતી તું જઈશ એક કામ કર આ પાવડર લઈ જા થોડો થોડો રોજ એના ખાવાના નાખજે છ મહિના પતી જશે માને તો મજા પડી ગઈ કે આ છોકરીને મેં પાવડર આપ્યો છોકરીને થયું કે વેરી ગુડ આ મને રસ્તો જડી ગયો મારી સાસુને પતાવવાનો પતાવાનો એટલે એને તો સરસ મજાનું ખાવાનું બનાવવા માંડ્યું રોજ કે ખાય ને તો વધારે પાવડર નાખી દેવાય સરસ ખાવાનું બનાવે ને ખવડાવે પ્રેમથી જમાડે મમ્મી 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 લો લો ચા કરી કરી આમ એને એમ થયું કે હવે છ મહિનામાં જવાની છે ને સારી રીતે વર્તો ને આપણે ક્યાં ઝઘડા કરવા છ મહિના પૂરા થયા ત્યાં સુધીમાં તો સાસુ વહુનો નો પ્રેમ ખૂબ થઈ ગયેલો કારણ કે સાસુ ને થયું કે આટલી પ્રેમાળ વહુ છે એટલે સાસુ એ બહુ પ્રેમ બતાવવા માંડ્યું એટલે છોકરી એની મમ્મી પાસે ગઈ અને જઈને કે મમ્મી અમારી સાસુ તો સારી છે કંઈ થાય એવું નથી આ પાવડર ની કંઈ દવા ના થાય મરી જ જશે એટલે એની મમ્મીએ કહ્યું કે બેટા મેં તો તને સાદો હોમિયોપેથીનો પાવડર આપ્યો તો આમાં કંઈ નહીં થાય મારે તને એટલું જ શીખવવું હતું કે તું પ્રેમથી વર્તીસ ને તો બધા પ્રેમથી વર્તશે આપણે બધા જ્યાં પહોંચ્યા છીએ ને તમે જુઓ ફેસબુક ઉપર બધા ફોટા અપલોડ કરે બારગામ લોકો એટલે નથી જતા એમને એમના પરિવાર સાથે સમય ગાળવા મળે બારગામ એટલે જાય છે કે ફેસબુક ફેસબુક પર ફોટા મુકાય લગભગ બધા લોકો જે 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 કરે જ્યાં જાય ખાય પહેરે બધું ઉપર દરેકે દરેક માણસે જોવું હોય કે ના જોવું હોય એને ટેગ કરે એટલે તમારા ફોનમાં ઉતારવા માંડે તમને જોવું છે કે નથી જોવું જાણવું છે કે નથી જાણવું એ જાણ્યા વિના બધા તમને મોકલે અને બીજી તરફ આપણે શું કહીએ પડોશી આપણને કઈ પૂછે કે ક્યાં જઈ આવ્યા શું કરો છો તો તરત કે પંચાત બહુ કરે છે છે માથું ખાય છે તમે તમારી મેળે તમારી અંગત જિંદગીની નાનામાં નાની વાત ફેસબુક પર ચઢાવો એનો વાંધો નહીં પણ તમને તમારા અંગત લોકો સ્નેહીઓ સ્વજનો કઈ પૂછે તો આપણને શું લાગે પંચાત કરે છે લોહી પીએ છે પૂછપુછ કરે છે માથું દુખાડે છે આ નવા જમાનાના જેટલા છોકરાઓ છે હવે હું કઈ જૂના જમાનાની જ કહેવાઉ આજે નવા છોકરાઓ છે ને એ બધાની મજા એ છે કે આમ બહુ પ્રામાણિક છે એમના મનમાં જે હોય ને એ તમને કહી દે બહુ લાંબુ ટકાવે નહીં તમે એને એમ કહો કે લગ્નમાં આવવાનું છે આ ગામનો દાખલા તરીકે ઉત્સવ છે ચલો આવવાનું છે એટલે કે અમે ત્યાં આવીને શું કરીએ અમને કંટાળો આવે એટલે તમે કહો કે ભાઈ હું જે કરું એ તમે કરજો ચલો માંડ માંડ સમજાવીને લાવો તો અહીંયા આવીને તમે કહો ને કે બેટા સરખું જીન્સ આખું પહેર સારું ના લાગે બધા જુએ તો કે ના હું બરમુડા પહેરીશ અડધી ચડ્ડી પહેરીને ફરે તમે એમને કંઈ બી સમજાવો એ સાંભળે નહીં પણ આ પેઢીની મજાની વાત શું છે ખબર આ પેઢી પાસે ખૂબ માહિતી છે ખૂબ ઇન્ફોર્મેશન ફોન ઉપર આમ આમ કરીને તમને બધું શોધી આપે આટલું નાનું બે અઢી વર્ષનું છોકરું હોય તમે ફોન આપો તમને તમારા ફોનમાં ખબર નહીં હોય એને બધું એ આપશે આ ટેકનોલોજી છે આપણે આ ટેકનોલોજીને આટલી સરસ રીતે સમજી શકતા નથી પણ આપણી પાસે અનુભવ છે વિચાર કરો કે એક પરિવારમાં ટેકનોલોજી અને અનુભવ બે ભેગા થઈ જાય તો એ પરિવાર ક્યાં પહોંચે નવા જમાનાના બાળકો પાસે ટેકનોલોજી છે અને જૂના જમાનાના પિતા પાસે દાદા પાસે કાકા પાસે ટેકનોલોજી છે હમણાં જ મને વંદના બેને કહ્યું કે અમે 10 12 માણસનું કુટુંબ ભેગા રહીએ છીએ આજે રોકવી હોય તો વહુને દરેક વાતમાં રોકી શકાય પણ એમણે એટલા આનંદથી કહ્યું કે દેવજીભાઈ મને એટલું પ્રોત્સાહન આપે છે મને આગળ વધવાની પૂરી તક આપે છે હમણાં અમે આવતા હતા ત્યારે હિતેશભાઈએ કહ્યું કે પાટીદારો માટે પાલનપુર એ સાવ જુદું જ ગામ છે સૌ જુદો જ વિચાર જુદી જ સોચના લોકો છે ત્યારે તમને એમ થાય કે ખરેખર આ જગતમાં એવું નથી કે બધા જ જૂનવાણી છે બધા જ આવા છે બધા જ આવા છે આપણે બધા આપણી સોચ કેવી રીતે બદલી શકીએ એ સવાલ બહુ અગત્યનો છે કેટલા બધા લોકો મને એવું કહે છે કે બેન તમે બંને કેવી રીતે કરો છો તમે બહારનું એ કામ કરો છો અને તમે ઘરનું એ કામ કરો છો મારા પરિવારની પણ હું કાળજી રાખું છું મારા સસરા હમણાં ગુજરી ગયા તો અમારા ઘરમાં દસ દિવસ સળંગ વીસ પચ્ચીસ માણસ જમ્યા ત્યારે મને એવું યાદ નથી આવ્યું કે હું વક્તા છું મારે જવાનું છે મારે કામ છે ત્યારે હું એ ઘરની બહુ છું એ દિવસોમાં મારે બીજું કંઈ વિચારવાનું હોય જ નહીં આજે સવારે જેમ કે હું અહીંયા આવી તો મારા દીકરા માટે બ્રેકફાસ્ટ બનાવી કોફી બનાવી ફ્રિજમાં મૂકી વોશિંગ મશીનમાં કપડાં નાખી ઘર ચોખ્ખું કરીને નીકળ્યું એક સ્ત્રી ઈચ્છ છે ને તો આ બધું કરી શકે કે એક સ્ત્રીને ઈશ્વરે સોલિડ કોઠા સુજ આપી છે તમે જુઓ એ પાંચસો પાંચ પાર્વતી પાર્વતીનું નામ શિવ પહેલા છે માટે લક્ષ્મી નું નામ નારાયણની પહેલા છે માટે શ્રી હરિ કહેવાય છે કારણ કે સ્ત્રી આગળ હોય ને સાહેબ તો બધું જોરદાર કામ થઈ જાય તમે જુઓ બધે ક્યાંય પણ ઘરમાં કંઈ પણ કામ કરવાનું હોય આમ બધી બિચારી સ્ત્રીઓ કે અમને તો કોઈ પૂછતું નથી ને અમને તો કોઈ આપતું નથી ને અમને તો કોઈ કહેતું નથી ઘરમાં બધું પુરુષો જ નિર્ણય કરે છે પણ કબાટની ચાવી કોની પાસે રહે છે પુરુષો બધા પૈસા લાવીને કોને આપે પત્નીને મૂક અને પછી બહાર જવું હોય કોઈને આપવાના હોય પૈસા માગે કે ભાઈ બે લાખ રૂપિયા કાઢી આપજે એટલે કે કેમ એના પૈસા એ માગે તોય પત્ની પૂછે કે કેમ તો કોનું રાત ચાલે છે કો મને ઘરમાં શું બનશે કોણ નક્કી કરે પત્ની લગ્ન માં જવાનું હોય ચાંદલો કરવાનો હોય એટલે પૂછે કે કેટલો કરવાનો એટલે હસબન્ડ કે પતિ કે પાંચસો એક કરીએ કે હોતો હશે એટલો બધો એટલે પછી કે તો કેટલો એકસો કે એટલો ઓછો હોય ખરેખર તો કવર બની ગયું છે ચાંદલો લખાઈ ગયો છે તમને આગળ પાછળ કરીને ત્યાં લઈ આવવાના છે નક્કી આટલું જ કરવાનું છે તમે એ આંકડો બોલો ત્યાં સુધી તમને આગળ પાછળ કરીને લઈ આવવાના છે સ્ત્રીમાં સમજ છે આ આવડત છે કેટલા બધા ઘરોમાં સાડા પાંચે પત્ની ફોન કરે શું બનાવું એટલે પતિ કે પાવભાજી બનાવો તો કે અત્યારે શાક લેવા કોણ જાય તો કે તો આંડવો વઘાર દે કે તો સવાર પલાળવું પડે તો છોલેપુરી બનાવો એટલે કે ચણા તો સવાર પલાળવા પડે ધીરે 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 લઈ આવે તમને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને શાક સમારાઈ ગયું છે એને નક્કી જ કરી લીધું છે શું બનાવવું છે આ તો ખાલી તમને પૂછે એટલે તમને સારું લાગે કે તમને પૂછ્યું એક દિવસ એક પતિ પત્નીનો બહુ ઝઘડો થયો બહુ ઝઘડો થયો પતિએ તમાચો મારી દીધો ધડા એટલે પત્ની ગુસ્સે થઈ ગઈ કે તું મારે છે પતિએ કીધું મરી ગયા એટલે કે હોય ગાંડી આ તો મારો પ્રેમ છે એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી લીધી પતિને ચૂડી નાખ્યો અને પછી કહ્યું કે જો એવું નહીં ખાલી તમે જ પ્રેમ કરો એવું ના હોય હું ય કરું સ્ત્રીમાં આ આવડત છે પોતાની વાત એવી સરસ રીતે કહી શકે પણ મજા શું છે ખબર હમણાં એક જોની લિવરના કાર્યક્રમમાં હું ગયેલી જોનીભાઈએ બહુ સરસ વાત કરી જોની લિવરને ઓળખો છો બધા એમાંય મને સરસ એક વાત કરી કે મારી પત્ની બહુ રૂપાળી છે કાળા બમ્મર જેવા વાળ તગ તગતી સફેદ ગોરી ચામડી બે સરસ મજાની આંખો આમ કોતરી કાઢ્યું એવું નાક એની નીચે બે પરવાળા જેવા સરસ હોઠ આમ તમે હશે તો દાંત મોતી જેવા એવા સરસ પણ એની પાછળ એક જીભ આપીને ભગવાનને જે ત્રાસ વર્તાવ્યો છે આપણા બધાનો મારો એવો પ્રોબ્લેમ હશે આપણા સ્ત્રીઓનો પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી કહેવું ને એ આપણે કહીએ છીએ અને જે કહેવાનું છે ને ખરેખર તો કોઈ કહેતું જ નથી તમે મારી વાત ઉપર ગુસ્સે થઈએ ને એટલે આપણને ખબર જ ના પડે કે આપણે શું બોલીએ છીએ કેટલી બધી સ્ત્રીઓનો એવો પ્રશ્ન છે કે આપણે ગુસ્સે થઈએ એટલે આપણને સમજણ જ ના પડે કે આપણે શું કીધું કેમ કીધું અને એનો સૌથી મોટો દાખલો કોણ દ્રૌપદી જ્યારે એના મા બાપે એના પિતાએ મત્સ્યવેદ નક્કી કર્યો ત્યારે દ્રૌપદી એવું ના કીધું કે ના હું નક્કી કરીશ તમે કેમ નક્કી કરો છો મારો વર પછી સાસુએ જ્યારે એમ કીધું કે ભિક્ષા છે વેચી લો પાંચ જણા ત્યારે ના કીધું કે હું તો વ્યક્તિ છું વસ્તુ નથી ભાઈ એવી રીતે નહીં વેચાઉં ત્યારે બોલવાનું હતું ત્યારે જીભ ખોલવાની હતી ત્યારે પોતાના માટે દલીલ કરવાની હતી ત્યારે ના કરી પણ જ્યારે દુર્યોધન આવ્યા જળનું સ્થળ ને સ્થળનું જળ જોયું ત્યારે શું બોલ્યા દ્રૌપદી આંધળાના તો આંધળા જ હોય ત્યારે બોલવાનું નહોતું ત્યારે ચૂપ રહેવાનું આપણે બધા આવું કરીએ છીએ ખરેખર જ્યારે કોઈનો આભાર માનવાનો હોય જ્યારે એમ કહેવાનું હોય કે તમે બહુ કર્યું અમારા માટે જ્યારે વખાણ કરવાના હોય પોતાના પરિવારના સાસુ સસરાના પતિના ત્યારે આપણે બોલતા પણ ફરિયાદ કેટલી મજાથી કરીએ છીએ એ તો એવા જ છે ને ટાઈમ આવતા નથી આવે તો ફોન ઉપર હોય છે આખો દિવસ આમાંથી ઊંચા જ નહીં આવવાનું હું કેટલું વૈતરું કરું હું તો થાકી જાઉં છું ને તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ પચાસ વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે બધી કરે છે મેં તો વૈતરું કર્યું મેં તો તમારું આમ કર્યું મેં તો તમારું તેમ કર્યું હું તો થાકી ગઈ ને હવે મારા પગ દુખે છે ને હવે મને આમ થાય છે કોઈ પુરુષ પચાસ વર્ષે એમ કે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં મેં બહુ વૈતરું કર્યું સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કે હવે હું નહીં પચાસ વર્ષ બહુ કામ કર્યું હવે બીજા લોકો કરે જે પુરુષ ઘર બાંધે છે બબ્બે ત્રણ ચાર બેડરૂમનું એ પુરુષ ઘરમાં કેટલા કલાક રહે છે કોઈ દિવસ કોઈ સ્ત્રીએ એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભુજમાં રહેતા હશે એમની વાત જુદી છે પણ જે બેંગ્લોર રહે છે મુંબઈ રહે છે મોટા શહેરોમાં રહે છે એ જિંદગીના ચાલીસ વર્ષ ટિફિનમાંથી ખાય છે તમે ગરમ જમી શકો તમારો પરિવાર ગરમ જમી શકે તમારા પરિવારને સગવડ મળે સંતાનો સારી રીતે જીવી શકે એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે કેટલો સંઘર્ષ સવારે નવ થી નવ જે પુરુષો કામ કરે છે એને કોઈ દિવસ કોઈ પત્ની એમ કહ્યું કે થેન્ક યુ યાર તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી આ દાગીના આ સાડીઓ આ ઘર આ સલામતી આ પ્રેમ આ સન્માન આ સંતાનો બધા માટે તમારો આભાર આવું આપણે કોઈ દિવસ આપણા જીવનસાથી કહીએ ઉલ્ટાની જ્યારે તક મળે ત્યારે કે તો એવા જ છે ને એમને તો ખાવાનું ઠેકાણું નહીં ને હું ના હોઉં તો પીરસે નહીં ને બોલો આવું કરે આવી રીતે કરે ને મને આમ કરે ને અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને એને તમે પૂછો ને કે છૂટાછેડા જોઈએ છે તો કે ના છૂટા નથી પડવું જોડે રહેવું છે પણ ફરિયાદ કરીશ એને બદલે આનંદથી જોડે ના રહીએ આપણા જીવનસાથીમાં શું સારું છે એ શોધી કાઢીએ